સામાજિક કાર્યકર દ્વારા સાયકલ સવાર થઈ દશામાના ફોટા સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું, હાલમાં પવિત્ર શ્રાવણ માસથી હિન્દુ ધર્મના વિવિધ તહેવારો શરૂ થતા હોય, હાલમાં દશામાનો તહેવાર શરૂ છે ત્યારે આગામી ઓગસ્ટના અંતે ગણેશોત્સવ પણ શરૂ થશે, તેવી રીતે દેવીપૂજક સમાજ દ્વારા કાન્હા ઉત્સવને પણ ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવતો હોય છે, ત્યારે વડોદરા એ સંસ્કારી નગરીની સાથે તહેવારોની નગરી પણ છે. અહીં મુંબઈ બાદ સમગ્ર દેશમાં બીજા નંબરે વડોદરામાં ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગણેશ ઉત્સવ માટે છૂટછાટો આપી છે, પરંતુ બીજી તરફ વડોદરા કોર્પોરેશન દ્વારા દશામાના ગણેશજીના અને કાન્હાના વિસર્જન અંગેની કોઈ જાહેરાત કે નિર્ણય કર્યો નથી. સાથે જ કોઈપણ પ્રકારની તૈયારીઓ પણ હજુ કરવામાં આવી નથી, ત્યારે ભક્તો અવઢવની સ્થિતિમાં છે. એક તરફ કૃત્રિમ તળાવો નવલખી ગોરવા સમા તળાવોની સફાઈ બાકી છે. પાણી ભરાવાના કારણે કૃત્રિમ તળાવની ફરતે લાઇટની વ્યવસ્થા, તળાવમાં તરાપાની વ્યવસ્થા બાકી છે. બીજી તરફ વડોદરા શહેરના લાખોના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કરાયા બાદ તંત્ર દ્વારા યોગ્ય કાળજી અને નિભાવણી જાળવણી ન કરાતા અનેક તળાવોમાં સહ્ય ગંદકી જોવા મળી રહી છે. તમામ કૃત્રિમ તળાવોમાં પાણી પણ ભરવામાં આવ્યા નથી, કેટલાક બોર બંધ છે. સાથે તળાવમાં દાદર નજીક ગાબડા પડી ગયા છે, અસહ્ય દુર્ગંધ મારી રહ્યું છે, તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવતી નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં સરદાર એસ્ટેટ નજીકના લેપ્રેસી મેદાન સ્થિત કૃત્રિમ તળાવને દેશના વડાપ્રધાન શ્રી અહીં આવ્યા હતા ત્યારે પુરાણ કરી દેવામાં આવ્યું હતું, જ્યારે સોમા તળાવ નજીક કૃત્રિમ તળાવનું પણ અસ્તિત્વ રહ્યું નથી. તેવા સંજોગોમાં તમામ વિસ્તારના ભક્તો પ્રતિમાઓનું વિસર્જન કેવી રીતે કરશે, તંત્ર ઘોર નિંદ્રામાં છે. બીજી તરફ જો કૃત્રિમ તળાવો વેળાસર તૈયાર કરી દેવામાં આવ્યા હોય તો વરસાદી પાણીથી તે ભરી શકાયા હોત, પરંતુ પાલિકાની અણઆવડતના કારણે હવે ટેન્કરથી પાણી ભરવું પડશે. તેમાં ભ્રષ્ટાચાર થવાથી પાલિકાની તિજોરી પર બોજ વધવાની પણ આશંકા છે. સાથે કૃત્રિમ તળાવ સુવિધાઓથી સજ્જ કરવામાં આવે જેથી ભાવી ભક્તોની લાગણી ન દુભાય તે માટે તાત્કાલિક સૂચન આપવામાં આવે અને તમામ કૃત્રિમ તળાવની સુવિધાઓથી સજ્જ કરવા સાથે પરિપત્ર જાહેર કરવામાં આવી તેવી માંગ પરમાર કમલેશભાઈ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી છે. શેની રજૂઆત લઈને ક્યાં આવ્યા? હા, વડોદરા શહેરમાં આવેલ છે. કલેક્ટર ઓફિસ આજે એક રજૂઆત કરવા માટે આવ્યા છે કે ભાઈ જે દશામાનું વિસર્જન છે આજે 3 દિવસ થઈ ગયા છે, છતાં પણ હજુ પરિપત્ર કોઈ પણ જાતનો જાહેર નથી કર્યો. ગત વર્ષે પણ તમે જોઈ શકો છો કે કેટલાક લોકોની ધરપકડ કરી હતી, કેટલાક ભક્તોને હેરાન પરેશાન કર્યા હતા, લોકો મૂર્તિઓ છોડી છોડીને જતા રહ્યા હતા. એટલે હિન્દુ જે લાગણી દુભાઈ રહી છે અને આ જે સરકાર છે હિન્દુના વોટ લઈને જીતેલી સરકાર છે, પરંતુ આ સરકારને કોઈ પણ જાતનું આવી ધ્યાન નથી દેવાતું. પરંતુ જે કહી શકાય કે જ્યારે કોઈક આવેદનપત્ર આપે, કોઈક અધડ ના કરે ત્યારે એમની ધરપકડ કરવા માટે પોલીસને આગળ કરી દેવામાં આવે છે. એટલે અમારી આપના મીડિયા તકે વિનંતી છે કે વહેલામાં વહેલી તકે પરિપત્ર જાહેર કરવામાં આવે, સાથે સાથે જેટલા પણ કૃત્રિમ તળાવો છે તેને પૂરી નાખવામાં આવ્યા છે. સાથે કૃત્રિમ તળાવોની અંદર દુર્દશા ખરાબ છે છે, તો હવે તમામ તળાવોને શુદ્ધિકરણ કરવામાં આવે, સાથે સાથે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, તરવૈયાની વ્યવસ્થા, ફાયર સેફટીની વ્યવસ્થા, આવી તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવે અને કોઈપણ ભક્તોની લાગણી ન દુભાય તેની તકેદારી ખાસ રાખવી જોઈએ. એ માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. જો માંગણી નહીં સ્વીકારાય તો માંગણી જો નહીં સ્વીકારાય તો વડોદરા શહેરના મેયર, કમિશનર, ચેરમેન, સાથે સાથે જે પણ લાગતા વળગતા અધિકારીઓ છે, કોર્પોરેટરો છે, આમના ઘરો પાસે તમામ મૂર્તિઓની મૂકી દેવામાં આવશે અને એમના માથે છોડવામાં આવશે કે તમે જ વિસર્જન કરો. શું માનો છો આ લેટ થવાનું પાછળનું કારણ શું માનો? આ લેટ થવાનું પાછળનું કારણ એક જ છે કે વડોદરાના મેયરને, કમિશનરને, ચેરમેનને અમને દબાણો દેખાય છે. પછી જે કહેવાય છે ન કરવાનું કામ આ લોકો કરતા હોય છે, પરંતુ જે કહેવાય છે હિન્દુના નામ પર, જે હિન્દુના નામ પર વોટ લીધેલી આ સરકાર છે, આ સરકારને હિન્દુની લાગણી જે દુભાઈ રહી છે એ નથી દેખાતું. એટલે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં આ શોભા નથી આપતું. આ વડોદરા શહેર સંસ્કાર